નહીં. એટલે સાચા મંત્રનો ઉચ્ચારણ કેમ થાય એ આ દરમિયાન મેં તમને હું બોલી લઉં, એટલે તમને ખબર પડી કે આ રીતે બોલવો જોઈએ. હવે થોડોક આપણો શેડ્યુલ લેટ ચાલે છે અને એટલે અત્યારે તો એક રિસેસનો ટાઈમ હતો, હવે રિસેસ ટાઈમની જરૂર જ છે તો આપણે સીધા લઈ લે, આપણે પાછા ટાઈમસર થઈ જાય. કોઈને ચા પાણી પીવા કે એની જરૂરત છે, વચ્ચે ચા પાણીનું જશે નહોતું, પણ એ મને છે કે આ પ્રફુલ્લિત છે, આપણે કોઈ ચા પાણી પીવાથી કંઈ થશે એમ નહીં, આપણે તો બધા આનંદમાં જ છે. એટલે મને એમ છે કે હવે આપણે આગળનું સેશન જ લઈ લઈએ. તમે ભાઈ સમય છે ને? હવે આપણા જે બીજા સેશનમાં છે એમાં છે ઈષ્ટદેવી, માતાજીની પસંદગી, ગાયત્રીની ઉપાસના, કુળદેવીની ઉપાસના, મંત્રની પસંદગી, ગુરુજી અને મંત્ર દીક્ષાની આવશ્યકતા, અનુષ્ઠાન રહસ્ય, સાંગ પુરસ્કરણ, પંચોપચાર અને ષોડશોપચાર પૂજા અને સંકલ્પનું મહત્વ, આ બધા મુદ્દા જે લીધા છે એ ઉપાસના દરમિયાન ખૂબ જરૂરી છે, ખૂબ જરૂરી છે. પહેલા તો તમે કોની ઉપાસના કરશો, ઉપાસના કોની કરવી? તો ભાઈ એક તો આપણા ઈષ્ટદેવ હોય અથવા ઈષ્ટદેવી હોય, પોતાના દરેકના ઈષ્ટદેવ હોય અથવા ઈષ્ટદેવી હોય, એ જ રીતે કુળદેવ અને કુળદેવી હોય. દાખલા તરીકે નહેરુ પરિવારમાં બે કુળદેવી છે, એક તો પિતાંબરા પોતે જ છે અને બીજા ભાગેશ્વરી માતાજી છે. હવે એમાં ઈષ્ટદેવી કોણ છે ને કુળદેવી કોણ છે એ વસ્તુ હોય, શું કામ કે જે કુળદેવી છે ને એ કુળ પરંપરા પ્રમાણે ચાલે, એટલે તમારા પિતાજી જેની પૂજા કરતા હોય, દાખલા તરીકે પિતાંબરા કરતા હોય, માની લઈએ છીએ આપણે સમજાવવા માટે કે તમે તો અત્યારે પિતાંબરની પૂજા કરો જ છો, પણ તમારા પિતાજી તો એ પિતાંબરની પૂજા કરતા, એના પિતાજી તો એ કરતા હતા, એના પિતાજી તો એ કરતા હતા, એટલે કુળમાં આખી આવેલી, પછી ચામુંડા હોય, પછી ગાયત્રી હોય કે કોઈ પણ માતાજી હોય, જે કુળ પરંપરા પર હલતા હોય એને કહેવાય કુળદેવી. પછી બીજા છે ઈષ્ટદેવી, ઈષ્ટદેવી જુદા હોય છે, તમારા કુળદેવી બહુ ચરાજીવી માની લો, પણ તમે ઈષ્ટદેવી તમારા પિતાંબરા હોઈ શકે અથવા કરી શકાય, શું કામ કે હા તમારા કુળદેવીમાં આ ઉપાસના થઈ રહી છે, પણ તમારા ઈષ્ટ તમને પોતાને ગાયત્રીમાં રસ છે, ગાયત્રીની ઉપાસના કરો, કારણ કે બધી શક્તિ એક સરખી છે, આ ખાસ સમજી લેવાની જરૂરત છે. આજે સવારે ઇસ્કોન મંદિરમાંથી 8-10 સંતો આવ્યા હતા અને બહુ સરસ રીતે અહીંયા ભજન કર્યા, ખૂબ સરસ રીતે આખું વાતાવરણ કુળદેવીય થઈ ગયું. તો એ તો બધા કૃષ્ણના ઉપાસક, તો અહીંયા શું કામ આવ્યા? આપણે તો અહીંયા માતાજીની વાત કરવાના હતા, છતાં એ આવ્યા અને ખૂબ આનંદ કર્યો, શું કામ કે શક્તિ એક છે. આ બધું ખાસ સમજી લેવા જરૂરત છે. અહીંયા એસી ચાલે છે, ઠંડક આવે છે, એ શક્તિ છે, એ જ ઇલેક્ટ્રિસિટીમાંથી હું બોલું છું અવાજ આવે છે, મોટો થાય છે, એ જ ઇલેક્ટ્રિસિટી આ અવાજ મોટો કરે છે, એ જ ઇલેક્ટ્રિસિટી છે કે જે અહીંયા ઠંડક કરે છે, એ જ રાજેશ્રીબેનના કિચનમાં માઇક્રોવેવ હશે તો એ ગરમ એ જ કરશે, એ જ શક્તિ, એ જ ઇલેક્ટ્રિસિટી છે, પણ એ ગરમી આપે છે. એ જ રીતે શિયાળામાં હીટર વાપરો તો એ શક્તિ છે, પણ ઇલેક્ટ્રિસિટી જ છે કે જે ગરમી આપે છે, એ જ અહીંયા એસીમાં ઠંડક આપે છે, એ જ ઇલેક્ટ્રિસિટીમાં પ્રકાશ કરે છે, એ જ ઇલેક્ટ્રિસિટી પ્રકાશ આપે છે, એમ શક્તિ બધી એક જ છે. પછી દેવમાં હોય કે દેવીમાં હોય, ઈષ્ટદેવીમાં હોય કે કુળદેવીમાં હોય, આપણે શક્તિના ઉપાસક છીએ. એટલે આપણે કોઈ પણ બધા જ દેવીઓને આપણે એટલું જ માન આપીએ છીએ, બધા દેવોને પણ આપણે એટલું જ માન આપીએ છીએ. અને આજ સવારે જે ઇસ્કોનમાંથી સંતો વધેલા હતા ત્યારે મેં આ જ વાત કરી કે જેમ કૃષ્ણની કલ્પના રાધા વિના ન થઈ શકે, લક્ષ્મી વિના, જેમ વિષ્ણુ ભગવાનની કલ્પના ન થઈ શકે કે પાર્વતીજી વિના, જેમ શંકર દાદાની કલ્પના ન થાય, એમ કોઈ પણ દેવની કલ્પના દેવી વિના થઈ જ ન શકે. એટલે દેવી અને એટલે આપણે અહીંયા જે બેઠા બહેનો જે બેઠા છે ને, આપણે માતૃશક્તિ કહી છે,
કારણ કે માતૃશક્તિ આખી આપણી પરંપરા જે ભારતીય પરંપરા છે એમાં બહેનોને દેવીનું તત્વ કહેવું છે, દીકરીને દેવી ગણવામાં આવે છે. મારા સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દરબારમાં તો દીકરીનું ખૂબ મહત્વ, એટલે બા કહે, નાની દીકરી હોય ને તો એને બા કહે. શું કામ? એ શક્તિ તત્વ છે. એમ આપણે બધા શક્તિના પૂજક છીએ. શક્તિ પછી કોઈ પણ રીતે હોય પછી, અને શક્તિ વિના કોઈ પણને ચાલતું નથી. જેમ મેં કીધું, કૃષ્ણ ભગવાનને અને રામ ભગવાનને કે વિષ્ણુ ભગવાનને લક્ષ્મી વિના કે પાર્વતીને વિના નથી ચાલતું, એમ શક્તિ વિના કોઈ પણ માણસને ચાલતું નથી. કેવી રીતે? કમાવવું પડશે તો ધનની લક્ષ્મીની શક્તિ જોશે, પણ એ કમાવા માટે, ધન કમાવા માટે જો શરીર નહીં હાલતું હોય તો નહીં ચાલે. એટલે શરીર શક્તિ જોશે, પૈસા અને શરીર હશે, અને જો એની આવડત નહીં હોય, જ્ઞાન નહીં હોય તો જ્ઞાન શક્તિ જોશે. તો જાજા પૈસા ટકશે નહીં જો જ્ઞાન નહીં હોય તો. પિતાજી ગમે એટલું મૂકી ગયા હોય પણ એનામાં જ્ઞાન નહીં હોય, એને કેવી રીતે સાચવવા, કેવી રીતે વધારવા, એ માણસને જો ખબર ન હોય એનું જ્ઞાન, તો માણસ પછી એનો દીકરો એક પાયમાલ થઈ જાય. તો એના માટે બુદ્ધિ શક્તિની જરૂર છે, સમજ શક્તિની જરૂર છે. આ બધી શક્તિઓના જુદા જુદા પ્રકાર છે. તો એવી રીતે કુળદેવી અને ઈષ્ટદેવી અથવા કુળદેવ અને ઈષ્ટદેવ જુદા જુદા હોઈ શકે, જુદા જુદા હોઈ શકે, એમાં કોઈ કોઈ વાંધો નથી, અને એ બધાની ઉપાસના થઈ શકે છે. હવે આપણે તો ઉપાસનાની વાત કરીએ છીએ, અને અત્યારે જે આપણે જે ક્લાસ છે એ નોર્મલ ક્લાસ છે. નોર્મલ એટલે બધે જ ઉપાસનામાં લાગે. નવરાત્રિ ઉપાસના ધારો કે તમે ચંડી પાઠથી કરાવ તો આ જ રીતે કરાય, ગાયત્રી ઉપાસના કરતા હોય તોય આ જ રીતે કરાય, પિતાંબરાની ઉપાસના કરતા તોય આ જ રીતે કહેવાય, મહાકાલીની મહા સરસ્વતીની એ ઉપાસના કરતા હોય તો આ જ રીતે કરાય. એવું જે મેઇન સિસ્ટમ છે એની આપણે આ વર્ગ છે, તો એની આપણે ચર્ચા કરી છે. સામાન્ય રીતે બધા જ જગ્યાએ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં બધે અને ઇવન ભારતમાં બધે નવરાત્રિ જે અત્યારે છે એમાં પોતાના ઈષ્ટદેવ તો ઈષ્ટદેવીની અથવા કુળદેવીની ઉપાસના થતી હોય છે. આપણે એ ઉપાસના કેવી રીતે કરવી કે જેથી આપણને ધૈર્યું ફળ મળે, એનો આ ક્લાસનો મુખ્ય ઉદ્દેશ એ છે કે બધા પોતપોતાની રીતે કરો, કાંઈ વાંધો નહીં. તમે લક્ષ્મીની ઉપાસના કરતા હોય, એક જણા ગાયત્રીની કરતા હોય, કે કોઈ મહાકાલીની કરતા હોય, કોઈ ચંડિકાની કરતા હોય, ચાલે. કેવી રીતે કરવી એ સિસ્ટમ તમે સમજી લ્યો એટલે બધી ઉપાસના રીતે થાય. તો આપણે એ રીતે કરવાના છે. એટલે લગભગ બધી જગ્યાએ કુળદેવીની ઉપાસના થતી હોય છે. આ આસો નવરાત્ર પછી એકચ્યુઅલી બે મુખ્ય નવરાત્રી છે, એક આસોની અને એક ચૈત્રની. આ બે મુખ્ય નવરાત્રી છે. એકચ્યુઅલી ચાર નવરાત્રી છે. ચાર એટલે અષાઢી, અષાઢી નવરાત્ર છે, અને એટલે મહા મહિનાની એ નવરાત્રી છે. તો આ ગુપ્ત નવરાત્રી કહેવાય છે. એ ચાર નવરાત્રી એકચ્યુઅલી છે. તો દર ત્રણ મહિનાની અંતે એક વાર આવે. એટલે નવરાત્રી શું કામ કરવી જોઈએ તો રિચાર્જિંગ છે. આપણે આપણા ભલે તમે રોજ ન કરી શકો, અત્યારે આપણી લાઈફ એટલી બધી સ્પીડી થઈ ગઈ છે, સુરતમાં કે મુંબઈમાં કે અમદાવાદમાં અત્યારે એટલી બધી દોડાદોડ હોય દરેકને કે ભાઈ રોજ સવારે પૂજા કરવાની ટાઈમ ન હોય. તો તમે ફક્ત આ 10 દિવસ નવરાત્રિના 9 દિવસ તમે તમારું ચાર્જિંગ કરી લ્યો, એટલે કે તમારી ઉપાસના કરો. રોજ ફક્ત 2 કલાક જ જોઈ છે, સવારે 1 કલાક, 5 કલાક, એ 2 કલાકના 2 ભાગ પાડી નાખો તો ચાલે. તો 2 જ કલાક તમે નવરાત્રિના 9 દિવસ કરો, હું તો 18 કલાક આપો, તમારું 3 મહિનાનું કામ પૂરું, પછી બીજા 3 મહિના પછી જરૂર પડે. એટલે જેમ આપણા મોબાઈલને ચાર્જિંગની જરૂર છે, એમ દરેક વ્યક્તિએ પોતે ઉપાસના કરવાની જરૂરત છે. અને આ ઉપાસના શીખ્યા પછી તમને એની અસર જોવાની છે. અમે ફક્ત વાત કરવા માનતા નથી, કહેવાથી નથી થતું, કરવાથી થાય છે. અને હું એમ કહું છું, તમે કરી જુઓ આ બધી વસ્તુ. હું શું કામ કરું છું કે મેં કરી છે, મેં આ બધી કરીને જોઈ છે કે આ વસ્તુ થાય છે, પછી હું તમને કહું છું. એ જ રીતે તમે કોકને કહી કઈ રીતે કહી શકશો? તમે જ્યારે મુંબઈ કોઈ દિવસ ગયા જ નથી, તમે ન્યુયોર્ક કોઈ દિવસ ગયા જ નથી, તો તમે કોક પૂછે તો તમે ન્યુયોર્ક કેવી રીતે જવાનું, શું છે, ક્યાં 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 રસ્તા છે, ક્યાં શું ગુજરાતી જમવાનું સારું મળશે, તમે કોઈ કહી શકવાના છો? કહી નથી શકવાના.
ઈજ માણસ સાચી વસ્તુ કહી શકે કે જે ત્યાં ગયો હોય એમ આ ઉપાસનાની વાત ઈજ કરી શકે કે જેણે પોતે ઉપાસના કરી હોય અને એની જ ઇફેક્ટ થાય એમ જેને મેં કરી છે ત્યારે હું તમને કહું છું અને તમે આ બધા કરીને જોજો એનું રિઝલ્ટ જુઓ અને પછી કહો કે ના હા ભાઈ આ તો કામ થાય છે આમે વર્લ્ડનું નાનું બી વાયું પાણી દીધું 9 દિવસ સુધી પાણી દીધું એને અને 9 દિવસ પછી એના જેમ જવારા વાવી છે ને આપણે માતાજીના એ જવારા કેટલા સરસ હોઈ ગયા તમે જોઈ શકશો એમ આ તમે ફક્ત મારા ઓલાથી નહીં પણ તમે કરીને જુઓ તમે આ બધું આ પ્રમાણે વ્યવસ્થિત કરશો તો તમને એની ચોક્કસ ડિફરન્સ દેખાશે હું તો એમ કહું છું કે તમારા ઘરે કોઈ કામની ઈચ્છા હોય આપણે તો સામાન્ય રીતે નિષ્કામ કર્મ જ કરીએ છીએ પણ કોઈને એવું હોય કે ભાઈ મારે તો આ ટેસ્ટ કરવો છે આ કામ થાય છે કે નથી થતું તો કરો આ રીતે કરો એક સંકલ્પ લઈને બેસો સંકલ્પની બહુ જરૂરત છે દરેકમાં સંકલ્પ જોઈએ કોઈ પણ કામ શરૂ કરતો સંકલ્પ કરી નવરાત્રી શરૂ કરો રોજ આટલી માળા કરી છે એનો સંકલ્પ કરો રોજ એ પ્રમાણે વ્યવસ્થિત શાંતિથી આપણું મગજ શાંત રાખીને એકાગ્રતાપૂર્વક કામ કરો 9 દિવસ પછી તમે જુઓ એ આખી તમારી એમાં એ સાઈડમાં ગતિ થતી જ જશે તમે કહેશો મારી ઇન્કમ વધવી જોઈએ તો વધતી જશે તમે કહો મારું કામ થાય એટલે કામ થશે બધું થતું જાય છે એટલે જ માણસો આટલા બધી પિત્તાંબરામાં બગલામુખીમાં માને છે જો કામ અત્યારે માણસો બહુ તૈયાર થઈ ગયા છે કોઈ એવી ખોટી વસ્તુમાં ન પડે જો કામ થતું હોય ને તો જ પડે તો અત્યારે અમે તો આ બધું નિઃશુલ્ક કરીએ છીએ કોઈ પણ પૈસાની આશા વિના અથવા લીધા વિના આગ્રહ કરે તો નથી લેતા અમે તો આ બધી વસ્તુઓ કરીને કરવા જેવી છે આપણે નવરાત્રિમાં સ્થાપનથી શરૂ કરીને ઉત્થાપન સુધી કેવી રીતે કામ કરવું એ વસ્તુનું અત્યારે આપણે પ્રેક્ટિકલ માર્ગદર્શન દેવાના છીએ પહેલાં સ્થાપન કેવી રીતે કરવું એની અંદર કુંભ હોય પછી પાણી કેવી રીતે અંદર કરવું પાણીની અંદર કઈ કઈ વસ્તુઓ નાખવી પછી શ્રીફળ કેવી રીતે મૂકવું શ્રીફળ મૂકવું કેવી રીતે પછી અષ્ટદલ કપલ કેવી રીતે કરવું એની પર કપડાનું સ્થાપન કેવી રીતે કરવું એની પર ચોખા વપરાય ક્યારે ઘઉં વપરાય દરેક ગણપતિનું સ્થાપન હોય તો ઘઉંનું સ્થાપન હોય પછી લાલ સ્થાપન હોય તો એવી જ રીતે સ્થાપનના કલર હોય બ્લુ કલરનો કેવી રીતે વપરાય કાળા કલરનો ક્યારે વપરાય લીલા કલરનો ક્યારે કપડાય વપરાય પીળા કલરનો કયા માતાજી કયા દેવમાં વપરાય એની આખી સિસ્ટિમ છે એ જ રીતે ક્યાં અનાજ વાપરવા જે સાથીઓ કરવો અષ્ટદળ કમળ કરવો એની ઘઉં વાપરવા ચણાની દાળ વાપરવા મગ વાપરવા દાખલા તરીકે તમારે 9 બંગલો લીધો તમે અને એનું કુંભ મૂકવાનો કે છે કુંભ મૂક્યો તો કુંભ મૂકવા માટે બીજા કોઈ અનાજ ન વપરાય ત્યારે મગ જ જોઈ મગ અને એનો સાથીઓ જ કરવાનો એ એટલે આ બધી વસ્તુઓ હવે કોઈ શીખવતું નથી કારણ કે એને તો જે દીકરી હોય ને એની મમ્મી શીખવતા અને જે ઘરમાં જાય એની સાસુ શીખવતા કે આટલો કામ કરાય આપણે આવી રીતે કરવાનો હવે તો એના સાસુને ખબર નહીં મમ્મીને ખબર નહીં છોકરી ક્યાંથી શીખે તો અત્યારે આ બધી વસ્તુઓ સમજવાની અને જાણવાની જરૂર છે અને એટલા માટે જાણવાની જરૂર છે કે આ બહુ ઇફેક્ટિવ છે આ બધી વસ્તુઓ તમે નવો બંગલો લઈ સાચી રીતે તમે ઘટ સ્થાપન કરો કુંભ સ્થાપન કુંભ પધરાવો તમે સાચી રીતે અને વ્યવસ્થિત રીતે તો એની અસર ચોક્કસ થતી હોય છે તો સ્થાપનથી શરૂ કરીને ઉત્થાપન સુધીના બધી વસ્તુઓ એ સમજાવીશું હવે આપણે મંત્રની પસંદગી વિશે સબ્જેક્ટ છે તો મંત્રની પસંદગી કેવી રીતે કરવી પહેલાં તો જેની ઉપાસના કરવી હોય એ માતાજી અથવા દેવ અથવા દેવી એનો મંત્ર લેવો જોઈએ બીજું કે એના મંત્રના પ્રકાર હોય છે બીજ મંત્ર હોય એટલે કે એકાક્ષરી પછી ત્રિયક્ષરી એટલે ત્રણ હોય દાખલા તરીકે માતાજી પિતાંબરાની વાત કરી તો લ્રિંગ એ બીજ છે એ બીજ અક્ષર એકનો કરીએ તો પછી ત્રિયક્ષર ઓમ ગ્રીમ ઓમ ઓમ ગ્રીમ ઓમ તો એ ત્રણ અક્ષરો બધા થયો પછી પંચાક્ષરી એમ ષડક્ષરી એમ નવાર્ણ મંત્ર તો લ્રિમ શ્રીમ પિતાંબરાય નમઃ એ માતાજીનો નવાર્ણ મંત્ર છે એ જ રીતે માતાજીનો મૂળ મંત્ર છે એ 36 અક્ષરનો છે
હું તો માનું છું ગુરુની આવશ્યકતા કઈ છે નહીં. કોઈ માને છે કે ગુરુની આવશ્યકતા છે? માને છે? હું તો નથી માનતો. છે છે. અચ્છા, બે ત્રણ જણા તો માને છે, બધા માને છે. ગુરુની આવશ્યકતા છે? છે. તમને લાગે છે છે? હા, તો બધા માને છે. તો હું માનું છું કે ગુરુની આવશ્યકતા છે, પણ શું કામ છે ગુરુની આવશ્યકતા? શું કામ છે? બરોબર, બહુ સરસ, બહુ સાચો જવાબ. આપો બીજો કોઈ. ગુરુની આવશ્યકતા એ માટે ભલે કે જે પણ કાર્ય આપણે કરવાનું હોય એમાં ઓછા ઓછા સમયમાં આપણે સિદ્ધિ પ્રાપ્ત થાય. સરસ, બહુ સરસ, બહુ સરસ. બીજા કોઈ બોલો બેન. ગુરુ ની શું જરૂરત છે કે છે કે નથી? ગુરુની આવશ્યકતા ખૂબ છે, ખાસ કરીને અધ્યાત્મ વર્ગમાં જ્યારે આપણે પદાર્પણ કરતા હોઈએ ત્યારે ગુરુની માર્ગદર્શન વિના ચાલતું નથી. અને આમાં નહીં કોઈને પણ, આપણી દીકરીને સ્કૂલમાં ભણાવવા મોકલીને ઘરે ભણાવે તો ન ચાલે, અને શું કામ સ્કૂલે મોકલી છે કે એને ગુરુની જરૂરત છે અને વ્યવસ્થિત શીખડાવે છે. આપણને ખબર, આપણને તે આવડે છે, પણ સ્કૂલમાં જશે તો સિસ્ટેમેટિક જ્ઞાન મળશે. એમ ગુરુ અમારા જેવા છે, સિસ્ટેમેટિકમાં જ માને. આ ચિત્રો કયા છે એને બધાને ટાઈમ ટેબલ આપ્યો, આ પ્રમાણે ચાલશે, આટલા મુદ્દા લઈ લીધા. શું કામ સિસ્ટેમેટિકમાં માની છે આપણે? તો સિસ્ટેમેટિક જ્ઞાન ક્યાંથી મળે? ગુરુ તમને જે જે આવું નથી કરતા એવા ગુરુ છે, સિસ્ટેમેટિક જ છે. એને ખબર હોય કે આ ગામડીઓ છે અને આ રીતે જે ટ્રીટ કરો, કારણ કે ગુરુને એટલું જ્ઞાન હોય. એને એને ભણેલા માણસોને અમુક રીતે જ્ઞાન આપશે, મીડિયમ માણસોને એવી રીતે જ્ઞાન આપશે, ક્રોધિત માણસો હોય ને એને વ્યવસ્થિત જ્ઞાન આપીને એને વ્યવસ્થિત બનાવી દે. એનું નામ કહેવાય ઘડતર. શું કહે છે એને? ઘડતર. એ ગુરુ કરે. ફક્ત ગુરુ આધ્યાત્મિક જ્ઞાન આપે છે એવું નથી, જ્ઞાન તો આપે છે, પણ એની અંદર પૂરેપૂરું એનું એની સિસ્ટમ આખી ફેરવી નાખે એવા ગુરુ હોય છે. દાખલા કે આપણે શ્રી શ્રી રવિશંકરજી છે કે આપણા યોગ ગુરુ રામદેવજી છે, તો અમારા આખા શરીરમાંથી રોગની મુક્તિ કરાવે, બે દ્વારા, યોગ દ્વારા અને ઔષધિ દ્વારા. તો આ બધી વસ્તુઓ ગુરુના કામમાં આવે છે. આખી રાત જાગ્યા છે અને હું તો 3-4 દિવસથી જાગી છે, બે જણા. તો ફક્ત ગુરુનો એક તો આજ આધ્યાત્મિક જ્ઞાન એવું નથી, સર્વાંગીણ વિકાસ. અને સંસ્કૃતમાં શું કહે છે? સર્વાંગીણ વિકાસ. અને જ્ઞાન દઈ દીધું અને એ પછી કુચે ભરતો હોય લાઈફમાં, જ્ઞાન છે માત્ર, એની ઉપાસના કરે, કામ થતું નથી, પૈસા નથી મળતા, તો એ જ્ઞાન એ ગુરુના કામમાં આવે. અમને અમારા ગુરુએ શીખવું છે, અને અમારા ગુરુએ અમારું એવું ધ્યાન રાખતા કે ભાઈ બરોબર નોકરી કરશ ને, હરકા પૈસા પગાર આવે છે ને, બરોબર રાચવજે, એવું અમારા ગુરુ એમને કહેતા. શું કામ? કે આપણું બધું બધી જ રીતે ધ્યાન રાખે, તો અમારે પછી તમારી તબિયતનું ધ્યાન રાખવું પડે ને. તો આ બધી વસ્તુઓ છે, એ ગુરુ ફક્ત જ્ઞાન નથી આપતા, આવી બધી વસ્તુઓ એટલે કે લાઈફનો ટોટલ ચેન્જ કેવી રીતે થાય. આખો એક વ્યક્તિ એક વ્યક્તિ નથી રહેતો, એક સારો ઉચ્ચ વ્યક્તિ બને છે, ઉચ્ચ સમાજમાં એક બહુ ઉચ્ચ વર્ગનો માણસ બને છે, એવું એવું દરેક ગુરુ કરે છે. જેમ કોઈ પણ મેડિકલ સ્ટોરમાં જાય ને કે માથું દુખે છે તો દવા દઈએ કે નહીં? દઈએ.
તાવ આવે છે તો કે આશીર્વાદ લઈ જાઓ. અને મટી જાય કે નહીં મટે એમ છાપામાં વાંચી લ્યો. ચેનલ ઉપર આવે છે, નવરાત્રિ શરૂ થશે તેમાં આવવા પડશે કે આ પૂજા કરો સોમવારે, હા એ પેલા નો દયા કરો, બીજા નો દયા કરો, ત્રીજા આવું આવે છે ને, આવે છે બધા. ઈ સાંભળીને કરવા માંડ્યું તો થાય થાય, પણ થાય કે ન થાય એ ખબર નથી ને, આપણને નડે કે ન નડે એ ખબર નથી આપણને. પણ ડૉક્ટર પાસે જઈને તમે લખાવો તો તમને એક્ઝેક્ટલી તમને કયો તાવ છે, તાવ તો ઘણી જાતના હોય, પણ વાયરલ છે કે કોઈ ઇન્ફેક્શન છે કે તમને ડેન્ગ્યુ છે, અત્યારે તો કેટલી જાતના તાવ આવે છે. તો દરેકની દવા જુદી હોય, એ કોણ સમજે? ડોક્ટર જ સમજે. એમ તમને એક મંત્રની એક જરૂર હોય, પણ બીજાને બીજા મંત્રની જરૂર હોય, ત્રીજાને ત્રીજા મંત્રની જરૂર હોય, એ કોણ સમજે? એ ગુરુ સમજે. તો ગુરુની આવશ્યકતા એટલી છે. અને ગુરુ તમને ગુરુ મંત્ર ગુરુ નક્કી કરે, તમારે નક્કી કરવાની જરૂર નથી. જેમ ડોક્ટર પાસે ઘણા આપણા શિષ્યોમાં ઘણા ડોક્ટર હોય છે, એમડી એમએસ હોય છે, તો એ બધા શું કે ઘણી વખત તમારે ત્યાં ખાસ કરીને જે ગરીબ ઇલાકાના હોય ને ડૉક્ટર, એની આ ઓલાવી કે સાહેબ મને પેન્ટ ચડાવી દો ને, પેન્ટ કીએ ને આપણે ચડાવવાની વધી ને કે મને ચડાવી દો, હું મને કાલે મારે નોકરી પર જાઉં, મને 500 રૂપિયા નહીં લોસ થાય છે, મારે 500 રૂપિયા દહીં દુનિયું છે, ચડાવી કાલથી હાલવા માંડવું છું. જો સમજુ ડૉક્ટર હોય તો એ કરે, જો જરૂર હોય તો જ કરે, નહીં તો એ તું કે એમને થોડું થાય એમ તમે કંઈક મને મંત્ર આપી દો, એ મંત્ર ન મળે, ગુરુને એમ લાગે કે એને આ મંત્ર દેવાની જરૂર છે તો એ જ મંત્ર આપે. ઘણી વખત એવું બન્યું છે અમારી સિસ્ટમમાં કે બધા મને પીતાંબરાના ઉપાસક સમજીને પીતાંબરાની દીક્ષા લેવા આવ્યા હોય અને આપણે ગાયત્રી મંત્રની દીક્ષા દીધી હોય, એવું બને છે કે આપણે એને શ્રીની ઉપાસના દીધી હોય, કારણ કે આપણે જોયું હોય કે એને ખરેખર બહુ આનંદ બહુ સારા માણસ છે, પણ એને પૈસાની ખૂબ જરૂરત છે, તો પીતાંબરાએ પૈસા આપે છે, પણ જો એને શ્રી સૂક્તથી ભેગા કરીને જો આપવું હોય તો એની જે પ્રોબ્લેમ જે લાઈફમાં થાય છે એ પીતાંબરાથી ઘટી જાય, અને શ્રીની ઉપાસના ભેગું શ્રીનું આપવું છે એટલે પૈસા ઇન્કમ વધે, આ બધી બાબતો છે. એ બધું કોણ સમજી શકવાનું છે? એ ગુરુ સમજી શકવાના છે. એટલે ગુરુની ઉપયોગિતા, મંત્રની આવશ્યકતા, મંત્રની દીક્ષા, આટલા આપણે વસ્તુઓ સમજી ગયા. પછી છે અનુષ્ઠાન રહસ્ય અને શાંત પુરસ્કાર. અનુષ્ઠાન રહસ્ય, અનુષ્ઠાન એટલે શું કોઈ ખબર છે? અનુષ્ઠાન અનુષ્ઠાન કરે, સાત નવરાત્રિનું અનુષ્ઠાન કરે છે, અનુષ્ઠાન એટલે શું? જપ કરવો, બરોબર, એ સાચી વાત છે. પછી બીજું નક્કી કરેલા જપ રાઈટ, જપ કરવો એ સાચી વાત છે, પણ ચોક્કસ સમયમાં ચોક્કસ કરવા સંખ્યાને જપ કરવા એટલે અનુષ્ઠાન કહે છે. બીજું કોઈ નહીં, અનુષ્ઠાન એટલે શું? નિયમબદ્ધ ઉપાસના, રાઈટ, નિયમબદ્ધ ઉપાસના. મંત્ર જાપ કરે છે એ સાચું, ચોક્કસ દિવસે ચોક્કસ મંત્ર કરે છે એ સાચું, પણ શું કીધું તમે? નિયમિત નિયમિત પદ્ધતિથી સર ઉપાસના, એટલે હું પહેલાં સ્થાપન કરવું જોઈએ, પછી જપ કરવા જોઈએ, પછી યજ્ઞ કરવો જોઈએ, એટલે સ્થાપન, જપ, યજ્ઞ, તર્પણ, માર્જન, બ્રહ્મભોજન, આ સાંગ પુરસ્કરણ કહેવાય. આટલું કરો, દરેકના દશાંશ હોય, દશાંશ દરેકના દશાંશ તમે કરતા જાઓ, કમસે કમ દરેક મંત્રના 10,000 જપ કરવા પડે. કોઈ પણ મંત્રને સિદ્ધ કરવો હોય મિનિમમ, આ મિનિમમની વાત છે, ઓમ 1.25 લાખ કરવા જોઈએ, દરેક મંત્રને સિદ્ધ કરવા પડે 1.25 લાખ કરવા જોઈએ.